વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે સ્વાધ્યે અગિયાર પોઈન્ટ એકના બે દાખલા જોયા હતા અને થોડી સમજૂતી મેળવી હતી અને સૂત્રો પણ જાણ્યા હતા આજે આપણે સ્વાધ્યે અગિયાર પોઈન્ટ એકમાં આગળના દાખલા શીખીશું એમાં ત્રીજો દાખલો છે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે આ એક બગીચો છે તમે જોઈ શકો છો બગીચો છે અહીંયા બગીચો મધ્ય ભાગમાં લંબચોરસ છે અને લંબચોરસની બંને બાજુના છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ છે તમે જોઈ શકો છો આખો બગીચો છે એનો વચ્ચેનો ભાગ છે એ ચોરસ આકાર સોરી લંબચોરસ આકારમાં છે અને એની ફરતી બે બંને બાજુ એ અર્ધવર્તુળાકાર ભાગ છે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો આખા બગીચાની પરિમિતિ શોધવાની છે અને ક્ષેત્રફળ પણ શોધવાનું છે હવે પરિમિતિ એટલે શું તો કે બહારનો ભાગ અને ક્ષેત્રફળ એટલે શું તો કે અંદરનો ભાગ બરાબર છે તો સૌથી પહેલા તો અર્ધવર્તુળાકાર ભાગ માટે લખીએ એની ત્રિજ્યા અને એનો વ્યાસ તો તમે જોઈ શકો છો આ એક અર્ધવર્તુળ છે આ અર્ધવર્તુળ આકાર ભાગ હોય તો આ જે છે અહિયાંથી તે અહીંયા સુધી વર્તુળની શું કહેવાય ત્રિજ્યા કહેવાય અને આખો શું કહેવાય વર્તુળનો વ્યાસ કહેવાય અહીંયાથી આ શું કહેવાય વર્તુળની ત્રિજ્યા કહેવાય બરાબર છે તો સૌથી પહેલા તો આપણે અંદરનું જોઈએ છે ક્ષેત્રફળ જોઈતું હોય તો ક્ષેત્રફળ માટે લંબ ચોરસની લંબાઈ અને પહોળાઈ જોઈશે અને અર્ધવર્તુળ આકાર માટે ત્રિજ્યા જોઈશે બરાબર છે તો ત્રિજિયા આપને ખબર પડી જશે તો પહેલા તો વર્તુળ આકાર ભાગ માટે લખીએ તો અર્ધવર્તુળ માટે અર્ધ વર્તુળ માટે અર્ધવર્તુળ માટે ત્રિજ્યા લખવી હોય તો વ્યાસ આપેલો છે આખું સાત હોય બરાબર છે અહીંયાથી આટલું સાત હોય તો એનું અડધું કરો તો એ શું થાય એની ત્રિજ્યા એટલે ડી બાય ટુ એટલે વ્યાસ કેટલો આપેલો છે સાત સાત ભાગ્યા બે આ શું થશે એની આ શું થશે ત્રિજ્યા બરાબર છે ચાલો અર્ધવર્તુળની ત્રિજ્યા મળી ગઈ હવે લંબ ચોરસ માટે લખવું હોય તો શું લખી શકીએ તો કે લંબ ચોરસ માટે એની શું જોઈએ તો કે લંબાઈ અને પહોળાઈ બરાબર છે તો લંબાઈ અહીંયા આપણે કીધું છે લંબ ચોરસની લંબાઈ તો આખું અહીંયાથી અહીંયા સુધી વીસ છે બરાબર છે આખું કેવું છે વીસ તો અહીં આપણે લંબચોરસ માટે જ જોઈએ છે એટલે કે અહીંયાથી અહીંયા સુધી જ જોઈએ છે તો આટલો ભાગ આપણે શું કરવો પડે બે બાજુથી કાઢી નાખવો પડે તો આપણને એની પરફેક્ટ લંબાઈ મળે એટલે અહીંયા એવું કર્યું છે જો આ જે છે આ કેટલું થશે આખું સાત હતું બરાબર છે અહીંયા આખું સાત હતું તો સાતના અડધા કેટલા થશે ત્રણ પોઈન્ટ પાંચ એટલે આ કેટલું હશે ત્રણ પોઈન્ટ પાંચ મીટર આ બાજુ પણ એટલું જ હશે ત્રણ પોઈન્ટ પાંચ મીટર સમજ પડે છે એટલે આખું ટોટલ વીસ છે એમાંથી આટલો કટકો ત્રણ પોઈન્ટ પાંચનો અને આટલો કટકો ત્રણ પોઈન્ટ પાંચનો બે બાજુથી કાઢી નાખીએ તો આપણને આ વચ્ચેનું જે લંબ ચોરસ છે એની લંબાઈ મળી શકે છે તો અહીંયા આપણે લખીએ વીસ ત્રણ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ત્રણ પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે સાત એટલે ટોટલ કેટલા આવશે તેર મીટર તો આની જે આ લંબાઈ થશે થશે એ કેટલી મીટર બરાબર છે પોહળા એટલે પોહળાઈ સાત મીટર કેટલી થશે સાત મીટર બરાબર છે હવે બે માટે જે જે વસ્તુ જરૂરી છે એ આપણી પાસે મળી ગઈ છે તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તો ચાલો આપણે પહેલા તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો લખીએ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાય આર નો સ્કવેર તો અર્ધવર્તુળ હોય તો ક્ષેત્રફળનું સૂત્ર શું બને પાય આર નો વર્ગ છેદમાં બે બરાબર છે હવે એવા અર્ધવર્તુળ આપણી પાસે કેટલા છે બે છે તો આપણે અહીંયા બે આગળ ગુણવા પડે બરાબર છે એક નથી બે છે તો અહીંયા આપણે લખશું બે અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ બરાબર છે ચાલો અર્ધવર્તુળના ક્ષેત્રફળ કિંમત સૂત્રમાં કિંમતો મૂકીએ તો બે બે ઉડી જાય પાયની કિંમત કેટલી લેવાની કીધી નથી એટલે આપણે જે લેવી હોય લઈ શકીએ છે તો કે બાવીસ ના છેદમાં સાત આરનો વર્ગ છે એટલે આર બે વાર લખવાના એટલે આરની કિંમત શું છે આપણી પાસે સાતના છેદમાં બે ગુણ્યા સાત ના છેદ માં બે સાત સાત ઉડી જાય અગિયાર દુ બાવીસ એટલે આપણી પાસે શું હોય તો અગિયાર ગુણ્યા સાત છેદમાં બે અગિયાર સત્તા કેટલા થશે સત્યો તે એટલે સત્યો તેરના છેદમાં બે એકમ શું આવશે મીટર સ્ક્વેર કેમ મીટર સ્ક્વેર તો કે ક્ષેત્રફળ છે એટલા માટે બરાબર છે હવે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું હવે બે વર્તુળ ભાગનું જે પરિમિતિ છે એ આપણે શોધવાની છે શું શોધવાનું છે બે અર્ધવર્તુળ ભાગની પરિમિતિ બરાબર છે તો બે અર્ધવર્તુળ ભાગની એટલે કે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે તો કે ટુ પાય આર આખા પરીઘનું સૂત્ર શું ટુ પાય આર અર્ધા પરીઘનું સૂત્ર શું થશે ટુ આર ભાગ્યા બે એવા બે હોય એટલે એને કેટલા વડે ગુણવા પડે બે વડે બે બે ઉડી જાય તો શું વૈધ ટુ પાય આર કિંમત મૂકો ટુ ની કિંમત મૂકો ટુ ના ટુ પાય એટલે બાવીસ ના છેદમાં સાત આર એટલે કેટલા આવશે સાતના છેદમાં બે સાત સાત ઉડી ગયા બે ઉડી ગયા એટલે કેટલા એવા તો કે બાવીસ મીટર ચાલો હવે આપણે કોના માટે લખીએ લંબચોરસ માટે કોના માટે લંબ ચોરસ માટે તો લંબ નું ક્ષેત્રફળ લંબ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબચોરસનું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે અહીંયા આપણે જોવો મેળવી હતી લંબાઈ કેટલી છે તેર મીટર પહોળાઈ કેટલી છે સાત મીટર એટલે તેર ગુણ્યા સાત તેર સત્તા કેટલા થશે એકાણું કેટલા થશે એકાણું એટલે અહિયાં લખવાનું એકાણું મીટર સ્ક્વેર હવે લંબ ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ પરિમિતિનું સૂત્ર શું બે કાઉસમાં લંબાય વધતા પોહળાય હવે અહિયાં તમે જોઈ શકો છો પોહળાય તો પહોળાઈ જે છે અંદરના ભાગમાં તમને દેખાય છે પણ આપેલી હોતી નથી આપણે પરિમિતિ શોધવાની છે અંદરનો અંદરનો ભાગ ભાગ તો ક્ષેત્રફળ પરિમિતિમાં તમને કે પહોળાઈ દેખાતી નથી એટલે પહોળાઈ માટે આપણે શું લખવું પડશે અત્યારે પરિમિતિ શોધવા માટે તો કે જીરો તો બે ના બે લંબાઈ એટલે કેટલી છે તો કે તેર વત્તા જીરો તેર દુ કેટલા થશે બે અહીંયા બે ગુણ્યા તેર તેર દુ કેટલા થશે મીટર બરાબર છે હવે બગીચાનું ક્ષેત્રફળ શોધીએ તો કે બગીચાનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું આવ્યું હતું બગીચાનું ક્ષેત્રફળ શોધવું તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે અહીંયા જો સત્યોતેરના છેદમાં બે લખ્યું છે તો તો ભાગ્યા કરો એટલે કેટલા થાય અહીંયા આપણે ક્ષેત્રફળ લખીએ તો જો આ લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું એકાણું મીટર સ્ક્વેર ટોટલ કેટલું થશે એકસો ઓગણત્રીસ પાંચ મીટર સ્ક્વેર હવે બગીચાની પરિમિતિ શોધીએ તો કે બગીચાની પરિમિતિ આખા બગીચાની પરિમિતિ તો બે અર્ધવર્તુળની પરિમિતિ કેટલી એવી તો કે બાવીસ મીટર અને લંબચોરસની પરિમિતિ કેટલી એવી તો કે છવીસ મીટર ટોટલ કેટલી થશે અડતાલીસ મીટર તો અહીંયા આપને મળી ગયું તેથી બગીચાનું ક્ષેત્રફળ એકસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર અને પરિમિતિ કેટલી થશે અડતાલીસ મીટર થાય છે ભોય તળીએ લગાવવાની એક લાદીનો આકાર કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે આવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર તેના પાયાની લંબાઈ એટલે આ જે છે એ પાયો છે પાયાની લંબાઈ ચોવીસ લાદી લગાવવાની છે ભોંયતળિયું એક હજાર એસી ચોરસ મીટર છે અને એના પર લાદી લગાવી હોય તો કેટલી લાદી જોઈએ આ તો લાદી આપેલી છે આ શું છે લાદી ભોંયતળિયું તો લાદી કરતા કેવું હોય મોટો હવે એના પર લાદી મૂકવાની છે ભોયતળિયાની ટોટલ જગ્યા કેટલી છે એક હજાર એસી ચોરસ મીટર તો આપને પેલા ખબર હોવી જોઈએ કે એક લાદી ભોંયતળિયા ઉપર કેટલી જગ્યા રોકે તો વસ્તુ એ રોકેલી જગ્યાનું માપ એટલે શું કહેવાય એનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય કોઈ પણ વસ્તુએ રોકેલા રોકેલી જગ્યાના માપને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે તો અહીંયા જે લાદી છે અહિયાં જે લાદી છે એને રોકેલી જે જગ્યા હશે એનું આપણે શું શોધવું પડશે પેલા તો ક્ષેત્રફળ તો પહેલા તો લાદી કેવા આકારમાં છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આકારમાં છે તો પેહલા તો સમા લાદી સમાંતર બાજુ ચતુષ્કોણ લાદી લાદી કેવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાયો ગુણ્યા વેધ તો આપણી પાસે પાયો છે પાયો કેટલો આપેલો છે ચોવીસ સેમી અને વેધ પણ છે કેટલું છે દસ સેમી વેધ કેટલો છે દસ સેમી છે તો આપણે એક લાદી કેટલી જગ્યા રોકે એ ખબર પડી જશે તો અહીંયા લખશું લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ બરાબર પાયો કેટલો છે ચોવીસ અને વેધ કેટલો છે દસ ચોવીસ ગુણ્યા દસ એટલે કેટલું થશે બસો ચાલીસ સેમી સ્ક્વેર હવે તમે અહીંયા જોઈ શકો છો આ ચોરસ મીટરમાં આપેલું છે અને આ તમને સેમાં મેળવું સેમીમાં મેળવું સેમાં મેળવ્યું સેમીમાં મળ્યું બરાબર છે તો આને તમારે પેલા તો સેમાં ફેરવવું પડશે મીટર સ્ક્વેરમાં ફેરવવું પડશે તો પેલા તો એને મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો કે એક મીટર સ્ક્વેર બરાબર હજાર સેમી સ્ક્વેર તો આપણી પાસે સેમી સ્ક્વેર છે બસો ચાલીસ સેમી સ્ક્વેર હોય તો મીટર સ્ક્વેર કેટલા કહી શકીએ તો બસો ચાલીસ ના છેદમાં હજાર હવે આ સેમાં ફરી ગયું મીટર સ્ક્વેરમાં બરાબર છે એટલે શૂન્ય શૂન્ય ઉડી ગયું એક મીટર સ્ક્વેર બરાબર દસ હજાર સેમી સ્ક્વેર સોરી એટલે અહીંયા આ દસ હજાર લખાશે બરાબર તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયું તો અહીંયા શું હોય તો ચોવીસના છેદમાં હજાર મીટર સ્ક્વેર તો આ મળી ગયું આપને મીટર સ્ક્વેરમાં એક લાદી આટલી જગ્યા રોકે ભોંયતળિયા પર તો ભોયતળિયા તળિયા પર એટલી જગ્યા રોકે તો ભોયતળિયાનું ક્ષેત્રફળ આપણે આપેલું છે ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર એક હજાર એસી મીટર સ્ક્વેર તો જરૂરી લાદી જોતી છે કેટલી લાદીની જરૂર પડે તો આપણે એના માટે શું કરવું પડે તો કે ભોયતળિયાનું ક્ષેત્રફળ એને ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ તો જરૂરી લાદી બરાબર ભોતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ આવું આવું સૂત્ર કયા આધારે આવ્યું તો તમે અહીંયા લખી શકો છો કે એક લાદી આટલી જગ્યા રોકે એટલે કે ચોવીસ ના છેદમાં હજાર મીટર સ્કવેર જગ્યા રોકે તો અમારી પાસે એક હજાર એસી મીટર સ્કવેર જગ્યા હોય તો અમારે કેટલી લાદી જોઈએ તો આમ એટલે એક હજાર એસી ભાગ્યા ચોવીસ ના છેદમાં હજાર એવું આવે ને તો આ છે એ ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે એને ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ સમજ પડી ગઈ તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું એક હજાર એસી છેદમાં લાદીનું તો કે ચોવીસ ના છેદમાં હજાર હજાર ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય બરાબર છે હવે ચોવીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે કેટલા થશે એક હજાર એસી ગુણ્યા હજાર એટલે કેટલા થશે પિસ્તાલીસ હજાર તો કેટલી લાદી જોઈશે ટોટલ પિસ્તાલીસ હજાર લાદી જોઈએ એટલે લખશું આમ કુલ પિસ્તાલીસ હજાર લાદી જોઈએ દાખલો પાંચમો એક કીડી કોઈ તળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે હવે તમને અહીંયા ત્રણ આકૃતિઓ આપેલી છે જુદી જુદી ત્રણ આકૃતિ આપી છે એક પરફેક્ટ અર્ધવર્તુળ આકાર આપેલી છે એક અર્ધવર્તુળ આકારની ઉપર બાજુવાળી આકૃતિ આપેલી છે એક અર્ધવર્તુળની નીચે આકૃતિ આપેલી બરાબર છે હવે કીડી છે આની ફરતે આટો મારે છે ફરતે એટલે શું કહેવાય પરિમિતિ હવે તમને એમ કીધું છે કે કીડીને કયા આ કટકાની આજુબાજુ વધારે પરિભ્રમણ કરવું પડે છે કયા કટકાની આજુબાજુ ફરે તો એને વધારે વાર લાગે છે બરાબર છે તો પેલા આકૃતિ એ છે આકૃતિ બી છે અને આકૃતિ સી છે બરાબર છે ત્રણે ત્રણ આકૃતિની આપણે શું શોધવી પડશે પરિમિતિ જે આકૃતિની પરિમિતિ વધારે આવશે એ આકૃતિમાં એને વધારે અંતર કાપવું પડતું હશે બરાબર છે તો ત્રણે ત્રણ આકૃતિની આપણે પરિમિતિ શોધીએ પેલા તો પેલા તો અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળની પરિમિતિ શોધીએ પેહલા બરાબર છે તો આકૃતિ એ માટે પેલા વાત કરીએ છીએ કોના માટે વાત કરીએ છીએ આકૃતિ એ માટે તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે યાદ કરો તો કે પાય આર પ્લસ વ્યાસ બરાબર છે અથવા તો બીજું સૂત્ર પણ મૂકી શકો આર કાઉસ માં આર કાઉસમાં પાય પ્લસ ટુ બે સૂત્ર લખી શકો બરાબર છે પણ આપણે અહીંયા શું મૂકશું પાયાર પ્લસ વ્યાસ કેમ તો કે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં તમને આ વ્યાસ છે છે બરાબર એટલે આપણે અહીંયા વ્યાસ વ્યાસ લીધો તો કેટલો આપેલો છે બે પોઈન્ટ વ્યાસ કેટલો આપેલો છે બે પોઈન્ટ આઠ સેમી તો અહીંયા લખીએ આપણે આ તો અથવાનું સૂત્ર છે ગમે એક જ સૂત્ર મૂકવાનું પાય એટલે કેટલા મૂકી શકાય યાદ કરો પાય એટલે 22 ના છેદમાં સાત બરાબર છે 22 ના છેદમાં સાત ત્રિજ્યા તો કે બે પોઈન્ટ એની અડધી હોય બે અડધા કેટલા થશે તો કે એક વ્યાસ કેટલો આપેલો છે બે પોઈન્ટ હવે આ એક અહીંથી પોઈન્ટ દૂર કરવું એટલે આ છેદમાં સાત ગુણ્યા પોઈન્ટ દૂર એટલે કેટલા થશે ચૌદના છેદમાં દસ સાત દુ ચૌદ બાવીસ દુ કેટલા થશે ચુમ્માલીસ ચુમ્માલીસના છેદમાં દસ વત્તા બે પોઈન્ટ આઠ માહિતી પોઈન્ટ દૂર કરવામાં આવે તો શું લખાશે આને ચાર પોઈન્ટ ચાર વત્તા બે પોઈન્ટ આઠ સરવાળો કરો તો કે અહીંયા હું સરવાળો કરું છું ચાર પોઈન્ટ ચાર વત્તા બે પોઈન્ટ આઠ ને ચાર બાર વધી એક ચાર પાંચ છ સાત અહીંયા પોઈન્ટ નો પોઈન્ટ એટલે કેટલા આવશે સાત પોઈન્ટ બે સેમી ચાલો એ આકૃતિની પરિમિતિ મળી ગઈ બરાબર છે પેલામાં કેટલું અંતર કાપવું પડે કીડીને સાત પોઈન્ટ બે સેમી જેટલું બીજું જોઈએ બી આકૃતિ બી આકૃતિને પેલા હું સમજી લઈએ તમે બરાબર છે બી આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો આટલો અડધ વર્તુળ ભાગ છે પણ નીચે વ્યાસ આપેલો નથી બરાબર છે આની ત્રિજ્યા શું થશે વ્યાસ આપેલો છે બે પોઈન્ટ આખું કહેવાય તો એ શું કહેવાય એનો વ્યાસ જ કહેવાય બરાબર છે તો ત્રિજ્યા કેટલી થશે તો કે બે પોઈન્ટ આઠ ભાગ્યા બે એટલે કેટલી થશે એક પોઈન્ટ ચાર સેમી હવે આ બાજુનું માપ કેટલું થશે અહીંથી પણ આટો મારે છે આ પણ બાજુ છે આ પણ ત્રણ બાજુમાં ટોટલ આંટો મારે છે એટલે આ જે છે ચોરસ જેવું જ દેખાય છે તમે જોઈ શકો છો ચોરસ જેવું જ છે બરાબર છે તો આ બે પોઈન્ટ આઠ હોય તો આ પણ કેટલું હોય બે પોઈન્ટ આઠ આ પણ કેટલું હોય બે પોઈન્ટ આઠ આ પણ કેટલું હોય બે પોઈન્ટ આઠ ત્રણેય કેટલું હશે બે અહીંયા લીટી દોરેલી હોત તો તમે આખું અર્ધવર્તુળ લઈ શકત પરંતુ આ અર્ધવર્તુળ વ્યાસ વગરનું છે એટલે તમારા આકૃતિની પરિમિતિ જોતી હોય તેમાં કઈ કઈ વસ્તુ આવે તો કે આ એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ બરાબર છે અને એક આ અર્ધવર્તુળ તો આ ત્રણ આ ચારેયનો હું સરવાળો કરું તો મને શું મળશે આખી આકૃતિની પરિમિતિ મળશે બરાબર છે તો હું અહીંયા આકૃતિની પરિમિતિ લખવી હોય મારે બી આકૃતિની કુલ પરિમિતિ બરાબર આકૃતિની કુલ પરિમિતિ જોતી હોય તો પહેલા શું હતું અર્ધવર્તુળ તો કે અર્ધવર્તુળની પરિમિતિ વત્તા બે આજે ત્રણ બાજુ હતી એટલે કે ત્રણેય બાજુ સરવાળો અર્ધવર્તુળની પરિમિતિ માટે સૂત્ર શું આવે ખાલી અર્ધવર્તુળની પરિમિતિ માટે તો કે પાય આર વ્યાસ વગરનું છે એટલે બરાબર છે જો અહીંયા અર્ધવર્તુળની પરિમિતિ હતી તો ખાલી પાય આર પ્લસ વ્યાસ હતું તો વ્યાસ ન હોય તો ખાલી શું બને પાય આ તો અર્ધવર્તુની પરિમિતિ માટે પ્લસ ત્રણેય બાજુનો સરવાળો એક બાજુનું પોઈન્ટ આઠ બરાબર છે અહીંયા જુઓ તો અહીંયા તમને આ બે પોઈન્ટ આઠ નથી અહીંયા તમને એક પોઈન્ટ પાંચ આપેલું છે આકૃતિમાં તમને ચોપડીમાં એક પોઈન્ટ પાંચ આપેલું છે શું આપેલું છે એક પોઈન્ટ પાંચ એટલે આ ફરતું શું થશે એક પોઈન્ટ પાંચ થશે બરાબર છે તો અહીંયા આપણે ફરતું શું લઈએ અને અહીંયા જે છે એ ઉપર શું થશે બે પોઈન્ટ આઠ ત્રણેય સરખું નથી અલગ અલગ છે બરાબર છે ચાલો પાય એટલે કેટલા લેવાના છે બાવીસ ના છેદમાં સાત ત્રીજ્યા એટલે એક પોઈન્ટ ચાર એટલે આપણે શું લઈશું ચૌદના છેદ માં દસ વત્તા એક પોઈન્ટ પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ એટલે ત્રણ ત્રણ વત્તા બે પોઈન્ટ આઠ એટલે કેટલા થશે પાંચ પોઈન્ટ આઠ સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ છેદમાં દસ વત્તા પાંચ પોઈન્ટ આઠ છેદમાં એટલે ચાર પોઈન્ટ સરવાળો કરો એટલે કેટલો થશે દસ પોઈન્ટ બે સેમી ચાલો આ બી આકૃતિની પરિમિતિ મળી ગઈ આપણને હવે આપણે સી આકૃતિની પરિમિતિ શોધવાની છે બરાબર છે તો પેલા તો આપણે આકૃતિને સમજી લઈએ જુઓ આ સી આકૃતિ છે બરાબર છે આ સી આકૃતિની અંદર આ એક અર્ધવર્તુળ ભાગ આવે છે અને આ બે બાજુ આવે છે બે બાજુનું માપ સરખું સરખું છે બે સેમી બે સેમી અને આ જે છે એની વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા જોતી હોય તો બે પોઈન્ટ આઠ ભાગ્યા બે એટલે કેટલી થશે એક પોઈન્ટ ચાર સેમી આમાં પણ ખાલી અર્ધવર્તુળ ભાગ જ છે અહીંયા વ્યાસ આપેલો નથી એટલે વ્યાસ વગરનો અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની બરાબર છે વ્યાસ વગરના અર્ધવર્તુળની પરિમિતિ તો આખી આકૃતિને આપણે પરિમિતિ શોધીએ તો લખીએ આકૃતિની કુલ પરિમિતિ બરાબર અર્ધવર્તુલની પરિમિતિ બે બાજુનો સરવાળો અર્ધવર્તુલની પરિમિતિનું સૂત્ર શું તો કે પાય આર પ્લસ બે બાજુ એટલે એનું માપ કયું કયું હતું બે બાજુનું માપ કયું કયું હતું બે સેમી વત્તા બે સેમી પાય એટલે કેટલા લેવાના બાવીસના આર એટલે ચૌદના છેદ માં દસ વત્તા બે વત્તા બે એટલે કેટલા થશે ચાર સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ ના છેદમાં દસ વત્તા ચાર ના છેદમાં દસ એટલે શું લખી શકાય ચાર પોઈન્ટ ચાર વત્તા ચાર એટલે ટોટલ સરવાળો કેટલો આવશે આઠ પોઈન્ટ ચાર સેમી હવે જોવો તો કઈ આકૃતિની પરિમિતિ વધારે આવી તો કે દસ પોઈન્ટ બે એટલે કે બી આકૃતિની પરિમિતિ કેવી આવી વધારે આવી એટલે આપણે આમ લખી શકીએ તો કીડીને શેમાં વધારે અંતર કાપવું પડ્યું હશે તો કે બી આકૃતિમાં તો અહીંયા લખવાનું આમ ખાદ્ય પદાર્થના ટુકડા બીના પરિભ્રમણ માટે સમજ પડી ગઈ તો આજે અહિયાં સુધી હવે પછી સ્વાધ્ય અગિયાર પોઈન્ટ એક અને તેને લગતી સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વંદે માતરમ